આપણું ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું વિક્રમ સંવતનું નવું વર્ષ અને દિવાળી આ ટૂંક જ સમયની અંદર બસ હવે આપણા દરવાજે આવી ગયા છે. આપણે સૌ ભારતીય પરંપરા પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે આ નવા વર્ષની ઉજવણી કરી, દિવાળીની ઉજવણી કરી. આપના માધ્યમથી સમગ્ર કચ્છના લોકોને હું શુભેચ્છા પાઠવું છું કે એમનું આ નવું વર્ષ ખૂબ જ સારું નીવડે અને દિવાળી અને નવા વર્ષના જે તહેવારો છે, ભાઈ બીજના જે તહેવારો છે, એ આપણે સહકુટુંબ એક કુટુંબની અંદર જે આજે આપણી ભાવનાઓ વિભક્ત કુટુંબની થઈ ગઈ છે એની જગ્યાએ એક સંયુક્ત કુટુંબની અંદર આપણે સૌ સાથે મળી આ તહેવાર ઉજવી એવી મારી શુભકામના. અને સૌથી વધુ જે ધ્યાન એક રાખવાનું છે, આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આપણે અપીલ કરી છે કે આ તહેવારોની અંદર આપણા તહેવારો છે અને આપણા તહેવારોની અંદર આપણા નાના વેપારીઓ ને કમાવાનું એક સાધન મળે, આપણા નાના વેપારીઓનું અર્થતંત્ર ચાલે અને એ દ્વારા સમગ્ર દેશનું અર્થતંત્ર ચાલે એ માટે આપણે આપણા દેશની વસ્તુઓનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે આપણે દીવડાઓ જે છે તો આજે માર્કેટની અંદર ચાઇનીઝ દીવડાઓ ઘણા મળે છે, પરંતુ આપણે ભલે થોડુંક મોંઘું પડે, આપણે તેલ અને ઘીના દીવાઓ આપણા કોળિયાના જે માટીના હતા એ માટીના કારીગરો આપણા આમાંથી કમાય અને આપણા લોકોનું અર્થતંત્ર ચાલે એ રીતના આપણે આપણા સ્વદેશી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ આ તહેવારોની અંદર. અને આમ કરવાથી આપણે આપણા દેશની એક પ્રકારની સેવા જ કરશું, માટે આપણે સૌ સાથે મળીને આ રીતના સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીને આ તહેવારો મનાવી એવી અમારી મારી આપ સૌને અપીલ છે.